સીએએના વિરોધમાં ત્રણ મુફતી, ચાર મૌલાના સહિત 15 મુસ્લિમ આગેવાનોના નામે આપવામાં આવતા બંધની અમદાવાદ શહેરમાં અસર જોવા મળી છે. સરદાર પાર્ક પાસે પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થતા પોલીસે ટોળાને વિખેરવા લાઠીચાર્જ કર્યો હતો, જેના પગલે ભાગદોડ મચી હતી. સમગ્ર વિસ્તારમાં ભરેલા અગ્નિ જેવા સ્થિતિ ઉભી થતા અગમચેતીના પગલા રૂપે સેક્ટર 1 જેસીપી અમિત વિશ્વકર્મા, ઝોન 2 ડીસીપી ધર્મેન્દ્ર શર્મા અને ટ્રાફિક ડીસીપી અજીત રાણાજીએ પહોંચ્યા હતા. તેમજ લકી હોટલ પાસે પોલીસે પેટ્રોલિંગ સાથે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો. જ્યારે રાજકોટ, વડોદરા, સુરતમાં બંધની નહિવત અસર છે, તો બીજી તરફ ગોધરાના મુસ્લિમ વિસ્તારમાં સજ્જડ બંધ છે. તેમજ પાલનપુરમાં દેખાવો થયા છે. આ ઉપરાંત ભયનો માહોલ સર્જાતા લાલ દરવાજા વિસ્તારમાં આવેલ રિલીફ રોડ અને તેની આસપાસના વિસ્તારોની દુકાનો બંધ કરી અને વેપારીઓ નાસી છૂટ્યા હતા. તેમજ સરદાર બાર પાસે પ્રદર્શનકારીઓ વાહનો રોકતા ટ્રાફિક જામ થયો હતો, જેના પગલે પોલીસે રસ્તો ક્લિયર કરવાનો હતો. વહેલી સવારથી જ શહેરના લાલ દરવાજા, જમાલપુરા, જહાંપુરા સંપૂર્ણપણે બંધ પાડવામાં આવ્યો છે. તેમજ સીએએ એનસીઆરના કાળા કાયદાના વિરોધમાં તારીખ 19/12/2019 રોજ ઢાલરવાડા કાપડ બજાર બંધ રહેશે તેવા બેનરો લગાડવામાં આવ્યા છે. શાંતિપૂર્ણ વિરોધ કરી રહેલા એનએસયુઆઈના કાર્યકરોની સીયુ શાહ કોલેજમાં અટકાયત કરવામાં આવી હતી. તેમજ જમાલપુર ચકલામાં લોકો વિરોધ કરવા બેનરો સાથે રસ્તા પર ઉતર્યા હતા, જેને પગલે પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચનો કાફલો ઘટના સ્થળે હાજર રહ્યો હતો. હાલમાં સમગ્ર વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. મયુર ટેલર સાથે સોનલ ટોપીવાલા, દિવ્યા ન્યૂઝ, અમદાવાદ.